નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત સરકારની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના. હવે મિત્રો, આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજના અંતર્ગત મહિલાઓને જો રોજગાર અર્થે અલગ અલગ નવા વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે લોન સ્વરૂપે યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ. તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મિત્રો આપણે ચર્ચા કરી લઈશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. મિત્રો, મહિલાઓને રોજગાર અર્થે અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા હોય, જેમ કે કરિયાણાની દુકાન છે, બ્યુટી પાર્લરનો વ્યવસાય છે, ભરતકામનો વ્યવસાય છે, અથવા તો દરજીકામનો વ્યવસાય છે, તો આવા નાના નાના ધંધાઓ શરૂ કરવા માટે આ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. હવે મિત્રો, આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારનું જે સફાઈ કામદાર વિકાસ નિગમ આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે ગુજરાત રાજ્યની એવી મહિલાઓ કે જે સફાઈ કર્મચારી છે અથવા તો સફાઈ કર્મચારીની આશ્રિત મહિલાઓ છે, તો તે મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. કોઈ પણ કેટેગરીની મહિલાઓ હોય પરંતુ તે સફાઈ કર્મચારી હોવી જોઈએ અથવા તો સફાઈ કર્મચારીના આશ્રિત મહિલાઓ હોવી જોઈએ, તે મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. યોજનાનો લાભ મેળવવા માટે અહીં મહિલાની ઉંમર એક નક્કી કરવામાં આવેલી છે, વયમર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે. જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખને ધ્યાનમાં રાખી મહિલાની ઉંમર છે, અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. જો 18 વર્ષ કરતાં ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતાં વધારે ઉંમર હશે તો તે મહિલા આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે અને કેટલી સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. ₹1 લાખ સુધીની લોન છે તે આપવામાં આવી છે, ધિરાણ આપવામાં આવે છે. મિત્રો, અહીં ધિરાણ આપવામાં આવે છે જેથી કરી તેના પર વ્યાજની ટકાવારી લાગુ પડશે. તો વ્યાજનો દર શું રહેશે, તો વાર્ષિક 4% વ્યાજના દરે અહીં ₹1 લાખ સુધીની લોન આપવામાં આવે છે. મિત્રો, આ જે લોનની રકમ છે તે વ્યાજ સહિત તમારે સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો અરજી ફોર્મ છે તે મિત્રો તમારે ઓનલાઈન ભરવાનું રહેશે. જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 23 માર્ચ 2024 છે. 23 માર્ચ 2024 સુધીમાં ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની એવી અગત્યની યોજના કહી શકાય મહિલા સમૃદ્ધિ યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને નાના નાના વ્યવસાયો શરૂ કરવા હોય તો અહીં ₹1 લાખ સુધીની લોન આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.